नमस्कार विद्यार्थी मित्रों, आमुखना आधार स्तंभोनी छेले आपणे चर्चा करी थी। आमुखनो अर्थ, आमुखनु महत्व अने आमुखना मुख्य आधार स्तंभोनी चर्चा कर्या बाद हवे आपणे बंधारणना मूलभूत लक्षणोनी चर्चा करवानी छे। बंधारणना मूलभूत लक्षणोथी आपणे बंधारणने स्पष्ट रीते समझी शकीए छीए। હવે બંધારણના મૂળભૂત લક્ષણો જોયા પહેલાં આપણે જાણવું પડે કે બંધારણ અમલમાં ક્યારે આવ્યું। તો ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950 અમલમાં આવેલ। આ બંધારણ વિશ્વનું સૌથી મોટામાં મોટું, વિસ્તૃત અને વિગતપૂર્ણ નાની નાની બાબતોની એમાં ચર્ચા કરવામાં આવી છે અને દરેક બાબતની ચર્ચા કરવામાં આવી છે। વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો જેને આપણે નીચે મુજબ ચર્ચા કરવાની છે, એમાં પહેલું એનું લક્ષણ છે તો કે લેખિત દસ્તાવેજ। ભારતનું જે બંધારણ છે ને, વિશ્વનું સૌથી મોટું બંધારણ છે, વિસ્તૃત છે, બહુ વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે આપણી બંધારણમાં અને ઊંડાણપૂર્વક, એકદમ વિગતપૂર્ણ ઊંડાણપૂર્વકની માહિતી આપણે મેળવી શકીએ છીએ આપણા બંધારણથી। એટલે આપણા બંધારણનું મહત્ત્વનું જો લક્ષણ હોય તો લેખિત દસ્તાવેજ। બ્રિટન અને ઇઝરાયલ અપવાદવાદ, એટલે કે બ્રિટન અને ઇઝરાયલ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોમાં બંધારણ લેખિત સ્વરૂપે છે। જો શબ્દ ઉપર જોર આપજો કે બ્રિટન અને ઇઝરાયલ, ત્યાં પણ એ લોકશાહી છે, છતાંય ત્યાં બંધારણ છે લેખિત નથી। એ સિવાય દુનિયાના બધા જ લોકશાહી દેશોમાં, યાદ રાખજો, સામ્યવાદી કે અન્ય પદ્ધતિથી ચાલતા દેશો નહીં, પરંતુ લોકશાહી દેશોમાં બંધારણ લેખિત સ્વરૂપે છે, એટલે લખાણ સ્વરૂપે, દસ્તાવેજ રૂપે છે। ભારતની સામાજિક, ભૌગોલિક અને બહુવિધ પરિસ્થિતિ, ભારતમાં સામાજિક જે પરિસ્થિતિ છે, ભૌગોલિક દ્રષ્ટિએ જે પરિસ્થિતિ છે અને પૂર્વ ઇતિહાસ એટલે કે ભૂતકાળનો જે ઇતિહાસ છે એને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લેખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું હતું, એટલે કે જરૂરી માન્યું હતું। કોને? તો કે બંધારણના ઘડવૈયાઓ। એને એવું લાગ્યું કે ભારતની સામાજિક આખી વ્યવસ્થાની પરિસ્થિતિ એવી છે કે બંધારણ છે એ આપણે લેખિત સ્વરૂપે રાખવું જોઈએ। એ સિવાય ભૌગોલિક પરિસ્થિતિ એવી છે અને ભૂતકાળમાં એટલે કે પૂર્વમાં ઇતિહાસો પણ એવા બનેલા છે કે જેનાથી હાલનું બંધારણ છે એ આપણે લેખિત સ્વરૂપે રાખવું જોઈએ। તો આ પહેલો જે લક્ષણ છે એ ખૂબ જ મહત્ત્વનું લક્ષણ છે આપણા બંધારણના મૂળભૂત લક્ષણોમાંનું। એટલે ખાસ કરીને તમે આ મુદ્દો છે એ ટીક માર્ક કરી રાખજો, લગભગ તમને 3 માર્કમાં પૂછાવાની શક્યતાઓ રહે। કેટલા માર્ક્સમાં? તો કે 3 માર્ક્સમાં। ત્યારબાદ બીજું એનું લક્ષણ જોઈએ તો બંધારણનું કદ। ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે। લગભગ આપણા બંધારણમાં કેટલા ભાગ છે? તો કે 22 ભાગો છે અને 395 અનુચ્છેદો છે, આર્ટિકલ, અને 8 પરિશિષ્ટો છે જે બદલી અને હાલમાં 12 પરિશિષ્ટોને સામેલ કરવામાં આવ્યા છે। એટલે 12 ભાગોમાં વહેંચાયેલું છે। અનુચ્છેદ કેટલા? તો કે 395 અને પરિશિષ્ટ 8માંથી બદલી અને 12 પરિશિષ્ટો સમાવવામાં આવ્યા છે। આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હકો, ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈ કરવામાં આવી છે। આપણા ભારતના બંધારણમાં કેનો કેનો સમાવેશ થયેલો છે? તો કે પહેલાં તો કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા। જો ભારત આખો દેશ છે તો એ કેન્દ્ર સરકાર કહેવાય, પરંતુ ભારત દેશના નાના નાના રાજ્યો બને છે, જેમ કે ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ વગેરે જેવા એના નાના રાજ્યો છે। અને એક આખો દેશ કહીએ, બધા રાજ્યો ભેગા થાય, એ બધા રાજ્યોનો બનેલો એક દેશ એટલે કેન્દ્ર,
અને એ કેન્દ્રની અંદર નાના નાના રાજ્યો બને છે, તો એ બંનેની શાસન વ્યવસ્થા, કારણ કે કેન્દ્ર સરકારની પણ શાસન વ્યવસ્થા અલગ છે અને રાજ્ય સરકારની પણ શાસન વ્યવસ્થા અલગ છે, તો બંનેની શાસન વ્યવસ્થા અને બંને વચ્ચેના આંતર સંબંધો એટલે બંનેના અંદરના સંબંધો કેવા છે, બંનેના કેવા કાર્યો છે તેની ચર્ચા. એ બાદ જોઈએ તો ખૂબ જ મહત્વના આપણા માટે લોકોના મૂળભૂત હકો, લગભગ આપણા મૂળભૂત 6 હકો છે એની પણ ચર્ચા બંધારણમાં કરવામાં આવી છે. એ ઉપરાંત 11 જેટલી આપણી ફરજો છે એની વાત પણ એ બંધારણમાં કરવામાં આવી છે. જો આ બંધારણના કદમાં જ બધું આવશે, આનાથી બંધારણનું કદ જાણી શકાશે. એ ઉપરાંત રાજ્યો કઈ રીતના ચલાવવું જોઈએ, રાજ્યના લોકોનું કલ્યાણ કઈ રીતના થાય, સુવ્યવસ્થિત રાજ્ય કેમ ચાલે એ માટે માર્ગદર્શક સિદ્ધાંતો એનું વર્ણન પણ એ કેમાં છે, તો કે બંધારણમાં છે. એ ઉપરાંત ન્યાયતંત્ર, તમને ખબર જ છે અદાલત, ચૂંટણી પણ દરેક ચૂંટણી આવે તો એની આખી વ્યવસ્થા ઊભી કરવી પડે, તો એ પંચ ઊભું કરે. કોણ કરે? તો કે ચૂંટણી પંચ. પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, આ બધાનો સમાવેશ કેમાં થાય? તો કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, એના માટેની પણ જોગવાઈ બંધારણમાં કરેલી છે. એ ઉપરાંત જુઓ તો લઘુમતીઓ, બહુમતી જૂથ આપણો હિન્દુ જૂથ છે, એ સિવાયના બીજા બધા જૂથ છે એ કેવા છે? તો કે લઘુમતીઓમાં આવે, તો એના હકો માટે, એના કલ્યાણ માટેની ઘણી બધી જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે. પછાત અને વંચિત સમૂહો, જે દુર્ગમ વિસ્તારોમાં રહેતા હોય, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે પછાત રહી ગયા હોય, એવા વંચિત સમૂહો માટે પણ એક ખાસ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે. અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતાં લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ છે. કેવું છે આપણું બંધારણ? તો કે લાંબુ, વિસ્તૃત એટલે કે વિસ્તારથી એમાં સમજાવવામાં આવે છે, અને વિશદપૂર્ણ એટલે ઊંડાણપૂર્વકની માહિતી આપણે અહીંયાથી મળી શકે છે. તો આ બીજું લક્ષણ હતું કેનું? તો કે આપણા બંધારણીય મૂળભૂત લક્ષણોમાંનું બીજું લક્ષણ. હવે પછી આપણે જોશું ત્રીજું લક્ષણ, એ છે એક જ નાગરિકતા. અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. અમેરિકા દેશ છે ને, લોકશાહી દેશ છે, પણ અહીંયા શાસન પદ્ધતિ છે એ પ્રમુખશાહી છે. આપણે અહીંયા સંસદીય પદ્ધતિ છે, સંસદમાં જે નેતા સંસદ સભ્યો ચૂંટાય પછી આપણા વડાપ્રધાનની એની નિમણૂક થાય, પરંતુ અહીંયા ડાયરેક્ટ રાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવે એટલે પ્રમુખશાહી પદ્ધતિ છે. અને ત્યાં એટલે કે અમેરિકામાં બેવડું નાગરિકત્વ લોકો ધરાવતા હોય. કઈ કઈ રીતના બેવડું નાગરિકત્વ? બેવડું એટલે બે નાગરિકત્વ, એક એના આખે આખા દેશનું નાગરિકત્વ એને મળે જેમ કે અમેરિકાનું, અને એક નાગરિકત્વ એને પોતાના રાજ્યનું મળે. આપણા ભારત દેશમાં જમ્મુ કાશ્મીર એક એવું રાજ્ય હતું, હવે તો નથી, પહેલાં એવું જમ્મુ કાશ્મીર એક રાજ્ય હતું કે જ્યાં એને અલગથી નાગરિકત્વ મળતું, ત્યાંના લોકોને અલગથી એક નાગરિકત્વ મળતું, એટલે જમ્મુ કાશ્મીરના લોકો છે એ બેવડું નાગરિકત્વ ધરાવતા. માત્ર એક જ રાજ્ય આપણું એવું હતું, હવે તે રાજ્ય છે નહીં. અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે, એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતી હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. જ્યારે ભારતના ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોઈએ, ભારતના ગમે એ ખૂણે કે ગમે એ રાજ્યમાં રહેતા હોઈએ, પરંતુ આપણે એક જ નાગરિકત્વ એટલે કે ભારતીય જ નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે અન્ય બીજું નાગરિકત્વ મળતું નથી. જેમ કે આપણે ગુજરાતમાં ભણીને રહેતા હોઈએ અત્યારે, પણ આપણે કહેવાય શું? તો કે ભારતીય જ. ભલે ગુજરાતીઓ કહે આપણે, પણ એ આપણું નાગરિકત્વ ન કહેવાય. આપણું નાગરિકત્વ શું કહેવાય? તો કે આપણે ભારતીય છીએ એ આપણું નાગરિકત્વ કહેવાય. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કાંઈ નથી. ભારતમાં માત્ર જમ્મુ અને કાશ્મીરના નાગરિકો જ બેવડું નાગરિકત્વ ધરાવે છે, એક ભારતનું અને બીજું જમ્મુ કાશ્મીરનું. ક્લિયર આવી સુધી? કે ભારત છે એ એક જ નાગરિકત્વ ધરાવતો દેશ છે. અમેરિકા જ એવો એક દેશ છે કે જ્યાં બેવડું નાગરિકત્વ મળે છે.
હવે આપણે જે જમ્મુ કાશ્મીરમાં મળતું એ પણ હવે મળતું નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા ત્રણ લક્ષણો છે એ ક્લિયર થઈ ગયા છે. હવે પછીનું આપણું જે ચોથું લક્ષણ છે મજબૂત કેન્દ્રવાળું સમુદાય તંત્ર, એના વિશે આપણે અગાઉના એટલે કે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું.